more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હાલમાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી 1020 કિલોમીટર દૂર છે, જેથી આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ વાયુ વાવાઝોડાને લઈ ભરૂચ વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે, જેમાં દરિયાકિનારાના 3 તાલુકાના 40 ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. વાયુ વાવાઝોડા અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જણાવ્યું કે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે, તેમજ આ અંગે જરૂરી સૂચનાઓ જે તે વિભાગને પણ અપાઈ છે. ભરૂચ જિલ્લામાં વાયુ વાવાઝોડાની નહિવત અસર થશેનું પણ જણાવ્યું હતું. જે અરબી સમુદ્ર તલમાં જે વાયુ વાવાઝોડા અત્યારે થઈ રહ્યા છે, આમાં આજે સાંજે આ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મનું રૂપ ધારણ કરશે અને 12 તારીખ રાત્રે 13 તારીખ સવારે લગભગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં થશે. આમાં જે ભરૂચ પણ દરિયાકાંઠાના વિસ્તાર છે, અમારા 3 તાલુકા છે, જે બાગરા, જંબુસર અને હાસોટ, આ 3 તાલુકાના જે 40 ગામો છે આજ સમુદ્ર તલથી 14 કિલોમીટર દૂરના છે. આ 40 ગામમાં 101,000ની વસ્તી છે, એના અત્યારે સ્થાનાંતરણના કોઈ પ્રશ્ન નથી, પણ તેમ છતાં તંત્રની પૂરી તૈયારી છે. આ 40 ગામોમાં અમારા પાસે 59 ઉગન સાઇટ, શેલ્ટર હોમ, પ્રાથમિક શાળા કે કમ્યુનિટી હોલ ઉપલબ્ધ છે. ત્યાં જરૂરત પડવાથી અમે શિફ્ટ કરી શકીએ. દરેક જગ્યા બિજલી, પાણીની બધી સુવિધા છે અને વાવાઝોડાના ભાગરૂપે અમારા દરેક અધિકારીઓ, પ્રાંત હોય, મામલતદાર હોય, ખેતીવાડી, ફિશર, ડિસ્ટ્રિક્ટ ફિશરી ઓફિસર, બધા હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચન છે. દરેક તલાટીને હાજર રહેવાની સૂચન છે અને દરિયામાં જવાની અમારા તરફથી ના છે કે આવતા 72 કલાક, 3 દિવસ તક કોઈ દરિયામાં ના જાય. ઓર વાવાઝોડાની બીજી બધી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને NDRF, SDRFની ટીમો સાથે પણ અમારા સતત સંકલન છે.